वार्ताओ के जे निर्दोष मनोरंजन नी साथे साथे संस्कार चिंतन नू पण काम करती। आवी घणी बधी वार्ताओ हती के जेने आपणे बाळपण मां सांभळी हती। अमुक वार्ताओ एवी पण होय के जे एक ज दिवस मां के एक ज वीडियो मां थई न शके। आवी ज आपणे एक सरस मजानी वार्ता सांभळवाना छीए अने आ वार्ता छे चमत्कारी घोड़ानी। वार्ता ने शुरू करता पहला एक खास बात मित्रों के जो तमने अमारी वार्ताओ गमती होय तो चेनल ने जरूर थी सब्सक्राइब करी अने साथे आपेलू बेल आइकन प्रेस करी लेजो। आवनार नवा वीडियोस नी नोटिफिकेशन आ द्वारा तमे सौथी पहला मेळवी शकशो। विंध्यांचल पर्वत नी नजीक मां राणकपुर नामे एक नानू एवू राज्य आवेलू। त्याना राजा राणकदेव अने एमना धर्म पत्नी राणकदेवी बन्ने जना ईश्वर भक्ति तेमज गरीबो प्रत्ये सारो भाव धरावता। सुख संपत्ति मां अनेक साधनो होवा छताई कोई कोई दिवस राणी चिंता तूर बनी जता। एमनो उदासीन चेहरो कोई वखत राजाना जोवामां आवतो नहीं। आथी राजा तद्दन अजाण। एक दिवस राजा कोई कारणसर अचानक राणीना एकांत भवनमां आवी चढ्या। आ वखते राणी उदासीन थई अने बैठा हता। ए राजाना जोवामां आव्यु एटले राजाए पूछ्युं કે આજે આપના મુખ પર ઉદાસીનતા છવાઈ છે એનું કારણ શું? રાણી કે સ્વામીનાથ કાંઈ નહીં, આપના દર્શનના વિચારો એ હતી તે આપ આવી ચડ્યા એટલે હવે ઉદાસીનતા રહી જ નથી, એમ બોલી કૃત્રિમ હાસ્ય મુખ પર લાવી અને રાણી બીજી બાજુ વાતો કરવા લાગ્યા ને રાજાનું ધ્યાન ખેંચવા લાગ્યા। ચતુર રાજા સમજી ગયા કે જરૂર આજે રાણી કંઈક ઊંડા વિચારમાં છે, મુખ પર હાસ્ય લાવે છે પણ અંદરથી રડે છે। એટલે રાજાએ કીધું કે પ્રાણ પ્રિય બધું કયો, શું કોઈએ તમારી આજ્ઞા ઉઠાપી? અને જો એમ કર્યું હોય તો જણાવો, એ પાપીને એના પાપ કર્મની સજા કરો। એટલે રાણી બોલ્યા, સ્વામી તમારી શીતળ છાયા નીચે હું તો સદા નિશ્રિત છું। પણ રાણી પણ કહી અને અટકી ગયા એટલે રાજા કે આ પણ કહીને અચકાવશો શું કામ? જે કેવું હોય એ જણાવો। તમે મુખ ઉપર ગમે એટલું હાસ્ય લાવો છતાં તમારું અંતઃકરણ તો રડી જ રહ્યું છે। આથી નિરૂપાએ રાજાનો અતિ આગ્રહ જોઈ અને રાણીએ જણાવ્યું કે સ્વામી આપને અખૂટ લક્ષ્મી હોવા છતાં એનો વારસ થનાર આપના કમ ભાગ્યમાં ન હોવાથી આજે હું ખૂબ ઉદાસ થઈ ગઈ છું। એટલે રાજા શોકાતુર બની ગયા। રાણી એમાં આપણો નિરૂપાય છીએ, આપણા કિસ્મતમાં હશે તો આપણને મળશે, હવે આપણે પુત્રની આશા કરવી એ તો નકામું કહેવાય। આમ બંને વાર્તાલાપ કરી શોક સાગરમાં ડૂબતા રાજા રાણી વિખૂટા પડ્યા, પણ રાણીને વિચાર પુત્ર ના જ આવ્યા કરતા। આમ વિચારોમાં ને વિચારોમાં રાણી રાત્રે નિંદ્રાહીન થયા। મધ્ય નિશાને સમયે રાણીને સપનું આવ્યું, પોતાના ખોળામાં એક બાળક રમે છે। એ બાળકનું રૂપ જોઈ સર્વ કોઈ આનંદ પામતા પુત્રના દર્શન કરવા આવતા હતા। રાણીએ ઊંઘમાં પુત્ર ઉપર વહા લાવવાથી ઊભા થઈ ગયા અને હાથ લાંબા કરી અને એને લેવા દોડ્યા તો બત્તી હાથમાં આવતા આંખ ઉઘડી ગઈ અને પોતે નિરાશ થઈ અને મૂર્છાગત થઈ ગયા। આ બીના બીજા દિવસે સવારે રાજાના કાન ઉપર ગઈ અને રાજાને મનમાં થયું કે ખરેખર હવે તો પુત્રની જરૂર છે જ, કારણ કે જે ઘરમાં છોકરું ના હોય તે ઘર અંધારું હોય, જે ઘરમાં સૂત ન હોય એ ઘરને કપૂત કહેવાય, પુત્ર વિનાનાને તો વાંઝિયા કહેવાય અને કોઈ એનું મોઢું ન જોવે એવું કહેવાય। માટે લાવ જંગલમાં જઈ અને શિવજીને આરાધના કરું તો મારા ભાગ્યમાં લખાયેલું મેણું ટળે। આમ વિચાર કરી રાજા રાણી પાસે રજા લઈ અને પુત્ર પ્રાપ્તિ માટે શિવજીની આરાધના કરવા જંગલમાં ગયા। શિવજીની ખરા અંતઃકરણથી આરાધના કરી એટલે શિવજી પ્રસન્ન થયા અને બોલ્યા, રાજન તારી ભક્તિ જોઈ હું તારા ઉપર પ્રસન્ન થયો છું, માંગ તારી ઈચ્છા શું છે? શંભુ આપ તો સર્વવ્યાપી, આપનાથી કઈ અજાણ્યું નથી, આપ કૃપા કરી મારી ઈચ્છા પૂર્ણ કરો। મહાદેવે કીધું, જા તારી સ્ત્રીને પૂરા 10 માસે પુત્ર પ્રસવશે, તે મહારૂપાળો ગુણવાળો અને 16 કળા પૂર્ણ પામી જગતમાં નામના અમર કરશે, એના કાર્યથી દેવતાઓ પણ તેને પોતાના ખોળામાં રમાડશે। આટલું બોલી શિવજી અંતર ધ્યાન થઈ ગયા। ત્યારબાદ રાજા રાજ્યમાં પાછા આવ્યા, આ સુખી સમાચાર રાણીને જણાવ્યા, રાણી પણ ખુશ થયા ને આનંદમાં દિવસ નિર્મગ્ન કરવા લાગ્યા। આમ કરતા 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 રાણીને 10મે માસે પુત્ર આવ્યો। શિવજીના કહેવા પ્રમાણે પુત્ર રૂપાળો પણ હતો, શિવજીએ આપેલો હોવાથી એનું નામ શિવદત્ત પાડ્યું। આખા શહેરમાં આજે આનંદ પસરી ગયો હતો। રાજાએ ઘરે ઘરે સાકરના પડિયા મોકલાવ્યા, ગરીબોને ભોજન કરાવ્યા। હવે શિવદત્ત દિવસે દિવસે મોટો થવા લાગ્યો, એની ઉંમર 7 વર્ષની થઈ એટલે રાજાએ તેને નિશાળે મૂક્યો। નિશાળમાં માત્ર ધનાઢ્યના છોકરા અને છોકરીઓ જ સાથે ભણતા। આ નિશાળમાં શહેરના નગરશેઠની પુત્રી એનું નામ રૂપમતી હતું, એ પણ ભણવા આવતી।
બંને સાથે જ અભ્યાસ કરતા આમ કરતા કરતા બંનેની ઉંમર લગભગ 15-1 વર્ષની થઈ ગઈ. એક દિવસ બપોરનો વખત હતો અને નિશાળમાં રજા પડી એ વખતે બધા ઘરે ગયા, પણ શિવદત્ત અને રૂપમતી બહાર ન ગયા. બંનેના વિચારો ધર્મને અનુસરતા હતા. આ બંને એકલા હોવાથી રૂપમતીએ કુંવરની પરીક્ષા કરવા પૂછ્યું. કુમારશ્રી, શિવજીએ માથા ઉપર ગંગા રાખી છે એથી ગૌરી ખેદ કરે છે, છતાં શિવને કંઠે ગૌરી ચુંબન કરે છે, એનું કારણ શું? કુમારે જણાવ્યું કે શેઠની પુત્રી ગૌરી પોતાની શોકના ખારથી ક્રોધે ભરાઈ અને શિવજીના કંઠમાં રહેલા નાગને ચુંબન કરી એનું ઝેર ચૂસી મરણ પામવા માટે ચુંબન કરે છે. આવો સરસ પ્રત્યુત્તર મળતા કુંવરી આનંદ પામીને બોલી, હે કુમાર, આ સંસારમાં સદગુણીને સદગુણી મળે તો જ એમનો સંસાર સુખમય બને. રાજકુમાર શેઠ પુત્રીની વાત સમજી જવાથી બોલ્યો કે હે શેઠ પુત્રી, કન્યાએ પરવશ છે ને જો તેને પોતાના મનગમતા સાથેનો સંબંધ જોડાય તો જ તે સુખી બને, નહીતર તેમનો સંસાર ઝેરમય બની જાય. શેઠ પુત્રી કે તો કુમારશ્રી, હું તો તમને વરી ચૂકી છું ને હવે તમે જ મારા શિરતાજ છો. આમ બંનેની પ્રેમ વાત ચાલે છે ત્યાં સમય પૂરો થવાથી છોકરાઓ આવી પહોંચ્યા, એટલે હવે આ પ્રેમી જોડાને વાર્તાલાપ કરવાનો વખત ન રહ્યો. શેઠ પુત્રી રૂપમતીએ પોતાની સખીઓને જણાવ્યું કે મેં આજે નિશાળમાં રાજકુમાર શિવદત્તને વરવા માટે વચન આપ્યું છે, એથી આ વાત મારા માતા પિતાને સમયાનુસાર જણાવશો. તેની સહેલીઓએ આ ઉત્તમ હકીકત રૂપમતીના માતા પિતાને જણાવી, તેથી તેના માતા પિતાએ હર્ષ સાથે એ માન્ય કરી. એટલું જ નહીં પણ પોતાની પુત્રીનું નાળિયેર રાજાને ત્યાં મોકલાયું. રાજાએ નાળિયેર ઉમંગથી સ્વીકાર્યું ને ઘડિયા લગ્ન લઈ પુત્રને પરણવા માટે લગ્નની તૈયારીઓ કરવા માંડી. શહેરને શણગારવામાં આવ્યું અને ઠેર ઠેર મીઠાઈઓ વેચવામાં આવી. કદાચ તમને પ્રશ્ન થતો હશે કે રાજાએ એક રૈયતની પુત્રી સાથે એના પુત્રના લગ્ન કેમ કર્યા, તો તમને જણાવી દઉં કે ધનાઢ્ય શેઠ તે કઈ આજ નગરના નહોતા, એ પર રાજ્યના હતા અને તેમની લક્ષ્મી રાજાના કરતા પણ ઘણી બધી હતી, એથી એમને કોઈ શંકા ન કરે એવું જ હતું. સાંજના 4 વાગતા વાજતે ગાજતે સવારી ચઢીને શેઠના ધામે આવી. શેઠે પોતાની પુત્રીના લગ્નના ઉત્સવમાં મંડપ એવો તો શોભાયો હતો કે જ્યાં ત્યાં સાચા હીરા માણેક મોતી અને એવો જ શણગાર કર્યો હતો. જોનાર માણસ બે ઘડી ઇન્દ્રભવનને પણ વિસરી જાય. ધામધૂમથી લગ્ન થયા. કન્યાના બાપ તરફથી કન્યાદાનમાં 80,000 રૂપિયાનો મહેલ ને દર મહિને 2,000 રૂપિયા નોકર તથા ખર્ચ માટે બાંધી આપ્યા. કુંવર તરફથી રાજાએ પોતાના તાબાના 5 ગામ તથા દર મહિને 4,000 રૂપિયા ખર્ચ બાંધી આપ્યું. હવે આ પ્રેમી યુગલના લગ્ન આનંદથી થયા અને સર્વેએ આશીર્વાદ આપ્યા. પ્રેમી યુગલ સુખે રહો સંસારમાં સત્ધર્મથી, વિક્ષેપના પાડો કદી અનિતિ તથા કુકર્મથી, શાંતિ સદા સહતાપજો ઉર્મા અને બહાર વળી, આશીષ સર્વે આપીએ રહેજો સદા સૌ હળીમળી, એમ કહી સર્વેએ જયનાદ કર્યો. પ્રેમી જોડા તથા સર્વે લોક પોતપોતાને સ્થાને ગયા અને આનંદથી જીવવા લાગ્યા. મિત્રો, તમને ખબર હશે કે વાર્તાઓમાં ફક્ત લગ્ન થઈ જવાથી અંત નથી આવી જતો, ખરેખર વાર્તાની શરૂઆત તો હવે થશે, કારણ કે હવે પછી જ શિવદત્તના અવનવા સાહસો અને વાર્તાના રસપ્રદ મોડ આવશે અને આ માટે તમારે વાર્તાનો બીજો ભાગ છે એ સાંભળવો પડશે.